નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 10માં ગણિતમાં રચના ચેપ્ટરમાં બીજી રચના આધારિત સ્વાધ્યાય જોતા હતા. તો એ બીજી રચના આધારિત જ કેટલાક દાખલા છે. સ્વાધ્યાય 11.1નો 5મો પ્રશ્ન આવ્યા હતા. 4 પ્રશ્નો સુધી આપણે આગળના લેક્ચરમાં જોઈશું. 5મા પ્રશ્નથી શરૂઆત કરીએ તો જુઓ, માપ આપ્યું છે એ પ્રમાણે ત્રિકોણ રચવાનો અને પાછળ એને અનુરૂપ બાજુવાળો 3:4, એ તો તમને ખબર જ છે કે રચના 2નો પહેલો ભાગ ઉપર અંશ નાનો હોય પહેલો ભાગ, અંશ મોટો હોય તો બીજો ભાગ, એ પ્રમાણે. પણ પહેલા આપેલા માપનો ત્રિકોણ કેવી રીતે રચવો એ સમજાઈ દઉં. જો કે આ વસ્તુ તો 9મા માં આવતી તમારે, પણ તોય 10મા ફરીથી સમજી. બીસી બરાબર 6 સેમી, એબી બરાબર 5 સેમી, ખૂણો એબીસી 60 હોય એવો ત્રિકોણ એબીસી દોરો. પછી ત્રિકોણ એબીસી સાથે અનુરૂપ બાજુઓને 3:4 પ્રમાણમાં ગુણોત્તર હોય એવી બાજુ વાળો ત્રિકોણ રચવો. તો અહીંયા ચલો એક રફ આકૃતિ દોરી, સામાન્ય રફ આકૃતિ દોરી. આપણે શું ધ્યાન રાખીશું, એમાં બીસી નું માપ 6 સેમી લેવાનું છે, એબી નું માપ 5 સેમી અને ખૂણો બી 60. આ રીતે રચના કરવાની છે. પછી આને અનુરૂપ બાજુ વાળો ત્રિકોણ રચવાનો છે. તો પહેલા 6 સેમી બાજુ વાળો ત્રિકોણ આ રીતે આપણે બીસી રચી લઈએ. છ સેમી બાજુ વાળો ત્રિકોણ રેખાખંડ બીસી રચી આ રીતે. બીસી માપ 6 સેમી સમજી. પછી 5 સેમી નો દોરવો છે ખરો, પણ પેલા આપણે 60 નો ખૂણો બનાવીએ તો એના ઉપર ચાપ મારતો ભાવે. તો અહીંયા 60 નો ખૂણો બનાવવા માટે પરિકરની મદદથી તમે એક અર્ધવર્તુળ ચાપ રચી શકો છો. ત્યાંથી ઉપાડી અહીંયા મૂકો અને પરિકર આમ મારો તો આ 60 નો ખૂણો બનાવે. બરાબર, તો 60° નો ખૂણો બનાવતું કિરણ આ રીતે આપણે દોરી દીધું. એનું નામ આપી બી એક્સ. એની પર 5 સેમી એબી માપ લેવાનું છે. એ ઉપર પરિકર મૂકીને 5 સેમી આમ ચાપ મારવાનું. જો છેદ હશે એ નામ આપ્યું એટલે એબીસી ત્રિકોણ આ એ અને સી ફૂટ પટ્ટીથી જોડો તો આ રીતે થઈ જાય એબીસી ત્રિકોણ તૈયાર. આ એબી 5 સેમી નો બન્યો કહેવાય અને આ રીતે 6 સેમી નો બન્યું કહેવાય. આ 60° નો ખૂણો, આ જે માપ આપ્યું એ પ્રમાણે ત્રિકોણ રચી દીધું. હવે આની સાથે 3:4 બાજુનો ગુણોત્તર લે એટલે અંશ નાનો છે. તે પ્રમાણે પહેલા એની સાથે લઘુકોણ બનાવતો એ કિરણ આપણે રચી બી વાય. તમારે ફૂટ પટ્ટીની મજૂતી જોવાની જેથી સીધું અને સરસ આવે. બરાબર, તો અહીંયા હું કિરણ બી વાય રચું. એમાં આ ગુણોત્તરમાં જે મોટી સંખ્યા હોય એટલા ભાગ કરવાના, એ ચાહે ઉપર હોય નીચે હોય, પણ મોટી સંખ્યા જેટલા ભાગ કરવાના. તો મોટી સંખ્યા 4 છે એટલે 4 ભાગ કરીએ. તો અહીંયા પરિકર મૂકીને 1, એના માપ રાખીને 2, પછી 3 અને 4 આમ માપ કર ચાપ મારી શકાય. તો લખીએ ત્યાં નામ B1 B2 B3 અને B4. હવે આપણને રચનાનો નિયમ ખબર છે, જે નીચેનો ભાગ હોય ને પહેલા જોડો પડો, મોટો હોય કે નાનો હોય. તો નીચેનો ભાગ 4 છે એ અંત બિંદુ સાથે જોડી દઈએ. ફૂટ પટ્ટીની મદદથી તમારે આમ જોડી દેવાનું. બરાબર, આ સી બિંદુ હું સાઈડમાં લખું છું. આ રીતે જોડી દીધો. હવે અહીંયા 3 ઉપર આપેલા, તો ચોથાના જેટલો ત્રીજા ઉપર ખૂણો બનાવવાનો. કેવી રીતે બનાવવો એ સમજાવું. તો પરિકર અહીંયા મૂકી અને આશરે માપની ત્રિજ્યાથી એક ચાપ મારી, એના માપ રાખી પરિકર અહીંયાથી બીજો ચાપ તમારા માર દેવાનો. બરાબર, પછી અહીંયાથી આટલા સુધીનું માપ લેવાનું એટલે પરિકર આના ઉપર મૂકીને જેટલા માપ લીધું એના માપ રાખી અહીંયા મૂકીને ચાપ મારવાનું. આ બિંદુ અને આ બિંદુ ધ્યાનમાં રાખીને તમે રેખાખંડ દોરશો તો એવો રેખાખંડ આવશે કે બી ફોર સી ને સમાંતર હશે. બરોબર, જો છેદ હતો આપણે પી નામ આપીએ. ચલો હવે સી બિંદુના જેટલો ખૂણો પી બિંદુ ઉપર બનાવવાનો. તો બિંદુ સી ઉપર પરિકર મૂકીને આશરે માપની ત્રિજ્યાથી ચાપ મારી, એના માપ પી ઉપરથી આ બીજું ચાપ મારવાનું એટલે આ રીતે ચાપ વાગશે. પછી અહીંયાથી તમે આટલું માપ લીધું એના માપ રાખી અને આમ ચાપ મારવાનું એટલે આમ ચાપ વાગશે. આ બિંદુ આ બિંદુ બે ધ્યાનમાં રાખીને આમ દોરી દેવા. બરોબર, તો તમાર કમ્પ્લીટ. આ રીતે આ એસી ને સમાંતર જે રેખા આવે રેખા એ બી એક્સ ને છેદ ક્યુ નામ આપીએ.
એટલે બી પી ક્યુ ત્રિકોણ થાય યાર, બરોબર. રચના બે એનો પહેલો ભાગ જ છે, પણ ખાલી પહેલો ત્રિકોણ એબી છે તો એમાં આપથી જવાનું. બીજું તો રચના તમને સિસ્ટમ ખબર છે, તો હવે હું આના મુદ્દા લખી દઉં, પછી આના પછીની જે રચના છે ને એ પણ તમને સમજાવું, પણ પછી દરેકના મુદ્દાને લખું. એક મુદ્દા લખું એટલે તમારે રિવિઝન થઈ જાય, અને બાકીના મુદ્દા તમે જાતે સોલ્વ કરવાના. તો અહીંયા ચલો જોઈએ રચનાના મુદ્દા. પહેલા તો આપેલા માપનો ત્રિકોણ એબીસી રચવો. આપેલા માપનો ત્રિકોણ એબીસી રચવો. પહેલા મુદ્દા બધું આવી ગયું, એબીસી આપેલા માપનો રચે. બીજો મુદ્દો, રેખાખંડ બીસી સાથે લઘુકોણ બનાવતું અને બિંદુ એ ના વિરુદ્ધ તલ વિરુદ્ધ ભાગમાં આવેલું કિરણ બી વાય રચો. બરાબર, બીસી સાથે લઘુકોણ બનાવો પણ એ બિંદુના વિરુદ્ધ ભાગમાં આવેલું બી વાય રચો. કિરણ બી ને કેન્દ્ર લઈ કિરણ બી વાય પર બીબી વન બરાબર બી થ્રી બી ફોર થાય તેવો બિંદુ બી વન બી ટુ બી થ્રી અને બી ફોર મેળવો. ત્યાર પછી આપણે શું કર્યું, તો રેખાખંડ બી ફોર સી રચો અને બી ફોર સી સમાંતર રેખાખંડ બી થ્રી પી રચો, જે બીસી ને પી માં છે જે પી માં છે જે. એટલે આખો મુદ્દો થઈ ગયો, પેલા રેખાખંડ રચો, પછી એને સમાંતર રેખાખંડ રચો જે બીસી ને પી માં છે જે. ત્યારબાદ છેલ્લો મુદ્દો કે એસી સમાંતર રેખાખંડ એસી સમાંતર પી ક્યુ રચો, જે બી એ ને અથવા રેખાખંડ એ બી ને કહો તો બી એ ને ક્યુ માં છે તે. આમ ત્રિકોણ બી પી ક્યુ એ માગેલા માપનો રચાય છે, માગેલા માપનો રચાય છે. આ રીતે રચી શકાય. પછી બીપીક્યુ નો જે બાજુનો ગુણોત્તર એબીસી સાથે લઈએ તો 3:4 થાય. આ પ્રમાણે તમે રચના સમજી લેજો અને લખી દેજો. કદાચ મેં દોરી એમાં તમને આકૃતિમાં અહીંયા સમાંતર છે એવું ના પણ લાગતું હોય, તમે ફૂટપટ્ટી કોણમાપક પરિકર વગેરેનો ઉપયોગ કમ્પ્લીટ કર્યો છે, તમારા સમાંતર જ આવશે. ઓકે, રચનાઓ સહેલી છે, એક જેવી જ રચનાનું રિવિઝન છે. ચલો પ્રશ્ન 6 જોઈએ. તો બીસી બરાબર 7 સેમી, ખૂણો બી બરાબર 45, એ બરાબર 105 હોય એવો ત્રિકોણ એબીસી રચો. પછી એ ત્રિકોણ એબીસીની બાજુઓ સાથે ચાર તૃતીયાંશના પ્રમાણ હોય એવી બાજુવાળો ત્રિકોણ રચો. ચાર તૃતીયાંશ મતલબ અંશ મોટો, છેદ નાનો, એટલે આપણને ખબર છે કે રચના 11.2 એનો બીજો ભાગ વિકલ્પ બે. પણ પહેલા આપણે આ માપનો ત્રિકોણ એબીસી કેવી રીતે રચવો એ સમજી લઈએ, પછી એ તો આપણને ફાવે છે. તો પેલા એની કાચી આકૃતિ દોરીએ, પછી અહીંયા ફેર આકૃતિ દોરીએ. મુદ્દા હું નહીં લખું, મુદ્દા હું તમને એક એક બોલીશ, સમજી લેજો બરાબર, એટલે ધ્યાન આપજો ખાસ. તો પેલા કાચી આકૃતિ આપણે દોરીએ, ત્રિકોણ એબીસી, એમાં બીસી નું માપ 7 સેમી, બી નું માપ 45 અને એ નું માપ 105 આપેલું છે. તો આવું ત્રિકોણ કેવી રીતે રચી શકે?
એ સમજવા માટે પહેલા થોડી ગણતરી કરીએ. તમને ખબર છે પાયો આપ્યો હોય, પાયા ઉપરના બે ખૂણા રચી શકાય, અથવા પાયા ઉપરનો ખૂણો અને એની ઉપર ચાપ મારી બીજું માપ રચી શકાય, કારણ કે આ ખૂણો અને એની ઉપર ચાપ મારી રચી શકાય. પણ તમને પાયા ઉપરનો એક ખૂણો આપ્યો ને એક બહારનો ખૂણો આપ્યો, તો એવા સમયે શું કરી શકાય? તો આપણે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય છે, પ્રમેય આપણે જાણીએ છીએ. એની મદદથી ત્રીજો ખૂણો હોતી દેવો પડે, એટલે પાયા ઉપરનો એક ખૂણો આપ્યો ને બીજો જાતે હોતી દેવા. આપણે ગણતરી કરી એ મળી જાય એટલે પેલો ખૂણો ઓટોમેટિક આવી જાય. એ તમારે પછી માપ લઈને દોરવાનો ન હોય. તો અહીંયા જોયું ત્રિકોણ એબીસી માં ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180. ચલો એ નું માપ આપણને 105 આપેલું છે અને બી નું માપ 45 આપેલું છે. ખૂણો સી બરાબર 180. 45 ને 105 એટલે 150 વત્તા ખૂણો સી બરાબર 180. માટે ખૂણો સી બરાબર 180 ઓછા 150 એટલે કે ખૂણો સી બરાબર 30°. એટલે મતલબ પાયા ઉપરનો બીજો ખૂણો તમને મળી ગયો એક આપેલો. હવે રચના દોરી આપણા માટે સહેલ થઈ ગઈ. તો અહીંયા જોજો પહેલા 7 સેમીનો બીસી રચીએ. બીસી બરાબર 7 સેમી. ફૂટપટ્ટીથી તમારે માપ લઈ દોરવાનું બરાબર. અથવા બીજો વિકલ્પ છે એટલે આપણે કિરણ દોરીએ પછી એની ઉપર ચાપ મારીએ. ચલો એ કિરણ બીએક્સ રચીએ, એની ઉપર પરિકરની મદદથી 7 સેમી માપ લઈ અને 7 સેમી એ ચાપ મારી આમ બિંદુ સી મેળવ્યું 7 સેમી. પછી બી ઉપર કેટલાનો ખૂણો બનાવવાનો છે? 45°. એ આપણે જાણીએ છીએ કેવી રીતે બનાવવાનો સમજી લઈએ. ફરીથી અહીંયા પરિકર મૂકી આશરે માપની ત્રિજ્યાથી આપણે એક ચાપ આમ દોરી શકીએ. પછી પરિકર અહીંયા મૂકીને પહેલું ચાપ મારી એટલે 60° ખૂણો બનાવ, ત્યાંથી બીજું ચાપ મારી એટલે 120° બનાવ, 120 થી ઉપર મારી 60 ઉપરથી ઉપર મારી એટલે સીધો 90° નો ખૂણો બને બરાબર. 90° દુભાગો એટલે 45 થાય. મતલબ એક તળિયા ઉપરથી એક ચાપ આગળના ભાગમાં મારવાનું, બીજું ચાપ અહીંયાથી આગળના ભાગમાં મારવાનું. એટલે આમ આ બે ટુકડા હરખા થાય એવું કિરણ આપણે રચના કરી દેવાનું. એ કિરણનું નામ આપીએ બી વાય કિરણ. 45° નો ખૂણો બનાવે છે. બિંદુ સી ઉપર કેટલાનો ખૂણો બનાવવાનો તો આપણે ગણતરી કરી જોવો 30°નો. તો 30°નો ખૂણો સી બિંદુ ઉપર બનાવીએ. તો અહીંયા પરિકર મૂકી અને આ બાજુથી ચાપ મારે, ભૂલથી આમ ના મારતા એટલે આ બાજુથી ચાપ મારી આમ. અહીંયાથી પરિકર મૂકી અને 60° ખૂણો બનાવતી ચાપ દોર્યું. તળિયાથી એક માપ આગળ મારવાનું અને બીજું અહીંયા પરિકર મૂકીને આમ મારવાનું એટલે 60°ના અડધા થાય. 60°ના અડધા મતલબ 30°નો ખૂણો બન્યો એટલે અહીંયા 30°નો ખૂણો બન્યો બરોબર. આ બંને કિરણ જો છેદે તો એ નામ આપીએ. એટલે તમારે કોણ માપકથી માપવું હોય તો માપી જોવાના 105°નો જ બને કમ્પ્લીટ 105°. આ બે ખૂણા આપણે કમ્પ્લીટ બનાવ્યા એટલે ત્રીજો વગર માપે 105°નો જ બના. એટલે એબીસી ત્રિકોણ તૈયાર. હવે એની બાજુઓ સાથે ચાર તૃતીયાંશ નો ગુણોત્તર રચતી, તો એ તો આપણે જાણીએ છીએ. એની સાથે લઘુકોણ બનાવતી કિરણ રચી દઈએ, એનું નામ આપીએ બી એક્સ. કયું કિરણ? બી એક્સ. એની ઉપર મોટી સંખ્યા હોય એટલા ભાગ કરાય, તો ચાર સંખ્યા એટલે ચાર ટુકડા કરીએ તો 1, 2, 3 અને 4 આ પ્રમાણે ટુકડા કરી દઈએ. નામ આપીએ બી વન, બી ટુ, બી થ્રી અને બી ફોર. નીચેનો ટુકડો પહેલા જોડવો પડે, આપણને ખબર હોય નીચે 3 આપેલા છે તો 3 ને આપણે અંત બિંદુ સાથે આમ જોડી દઈએ, રેખાખંડના અંત બિંદુ સાથે બીસી સાથે. તો અહીંયા બી થ્રી ઉપર જે ખૂણો બને એટલા માપનો ખૂણો પાછળ બનાવવાનો. તો આ રીતે બનશે. બી ઉપર પરિકર મૂકીને એક ચાપ માર્યું, એના માપ રાખી અહીંયા પરિકર મૂકીને તમારે ચાપ મારવાનો એટલે આ રીતે ચાપ લાગશે. પછી અહીંયા પરિકર મૂકી એક્ઝેક્ટ આટલું માપ લેવાનું, એનાય માપ રાખીને પરિકર ઉપાડી અહીંયા મૂકવાનું, આમ ચાપ મારવાનું. અહીંયા પરિકર મૂકીને અહીંયા ચાપ માર્યું બરાબર. આ બિંદુ અને આ બિંદુ ધ્યાનમાં રાખીને ફૂટપટ્ટીની મદદથી તમે એક રેખાખંડ આ રીતે રચી શકો. એ રેખાખંડ આ બી એક્સ ને જો છેદે, સોરી અહીંયા વાય નામ આપવાનું, બી એક્સ ને છેદે તો પી નામ આપો.
હવે આ 30 અંશ નો ખૂણો છે એ તો અહીંયા પણ આપણે 30 અંશ નો ખૂણો બનાવવાનો અથવા આના માપ જેટલો માપ આ માપ વાળો ખૂણો બનાવો છે તો એ રચના કેવી રીતે કરવાની એ સમજી લઈએ જોજો અહીં ચલો 30 નો જ બનાવીએ માપ આપેલું છે આને માપમાંથી ના બનાવો તો ચાલો સીધે સીધો 30 લખો તો ઓકે તો અહીંયા ફરી કર મૂકી આશરે માપની ત્રિજ્યાથી ચાપ માર્યું ત્યાંથી એક અહીંયા ચાપ માર્યું 60 નો બન્યું અહીંયાથી આગળના ભાગમાં મારી 60 થી આગળના ભાગમાં મારી બંને ચાપ છે જે 30 નો ખૂણો બનાવતો હોય તો 30 નો ખૂણો બનાવતો રેખાખંડ અથવા કિરણ આ રીતે દોરવાનું એ બી વાય જે કિરણ આપેલું છે એનું છેદક કયો ક્યુ નામ આપવાનું સોરી મારા ભૂલમાં નામ બે આપી ગયા આ એક્સ આ વાય તો નીચે ઝેડ આપવાનું આપણે બરોબર તો પી ક્યુ રેખાખંડ એસી ને સમાંતર દોર્યો એની બાજુઓનો ગુણોત્તર 4 થાય બી પી ક્યુ ત્રિકોણ 4 ગણાય બાજુઓ અને એ બી સી એને 3 જેમો ગણી શકાય આ રીતે રચના કરી શકાય તો પહેલા આ કાચું કામ કરી જે ખૂણાનો માપ જરૂરથી શોધી દીધો પછી રચના કરી શકાય રચના કર્યા પછી મુદ્દા તો એના કારણ કે પહેલો મુદ્દો કયો જો હું બધા મુદ્દા બોલી જો પહેલો મુદ્દો આપેલા માપનો ત્રિકોણ એબીસી રચો એટલે એબીસી ની તો રચના થઈ ગઈ બરાબર ત્યારબાદ કિરણ બી એક્સ સાથે લઘુકોણ બનાવો તો કિરણ બી ઝેડ રચો જે એના વિરુદ્ધ ભાગમાં હોય કિરણ બી ઝેડ ઉપર બી ને કેન્દ્ર લઈ બી બી 1 બી બી 2 બી 1 બી 2 બી બી 2 બી 3 બી 3 બી 4 થાય એવો ચાર બિંદુઓ બી 1 બી 2 બી 3 અને બી 4 મેળવો પહેલા રેખાખંડ કયો રચો બી 3 સી રચો પછી બી 3 સી સમાંતર બી 4 પી રચો અને એસી સમાંતર પી ક્યુ રચો આમ ત્રિકોણ BPQA આપેલા માપનો અથવા માંગેલા માપનો તૈયાર થાય છે આ રચનાના મુદ્દા તમે જાતે લખી દેજો અને મુદ્દા આગળ રચનાઓ શીખવાડી છે ને એના જેવા જ છે કદાચ ઊંચી સમજણ પડે તો આગળ રચના 11.2 એનો બીજો ભાગ છે ને એના મુદ્દા જોઈ લેજો મુદ્દા સેમ એ પ્રમાણે જ છે ઓકે ચલો પ્રશ્ન 7 એટલે કે સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ 4 સેમી અને 3 સેમી લંબાઈની પછી કે કર્ણ સિવાયની બાજુવાળા કાટકોણ ત્રિકોણની રચના કરો એટલે આપણે કાટકોણ ત્રિકોણ રચવાનો છે પણ અહીં કાચી આકૃતિ જોઈએ કાટકોણ ત્રિકોણ રચવાનો છે પણ કર્ણ નહીં એમ કર્ણનું માપ નથી આપ્યું તો મતલબ એક ખૂણો કાટકોણ એક બાજુનું માપ આપણે 4 સેમી લઈએ અને બીજી બાજુનું માપ 3 સેમી લઈએ એટલે કર્ણ સિવાયની બે બાજુ અને કાટકોણ આવા ત્રિકોણની રચના કરો નામ એબીસી આપણે જાતે આપી દઈએ પછી એની બાજુઓ સાથે અનુરૂપ બાજુઓ સાથે 5 તૃતીયાંશ ગણી તો અહીંયા ખાલી ગુણોત્તર જુઓ તો ખબર પડે બીજો ભાગ છે 5 તૃતીયાંશ ગણી એટલે તો રચના 2 નો બીજો ભાગ એવા ત્રિકોણની રચના કરો કરીએ ચલો પહેલા આપણે આ રચના તો કરી દઈએ તો એક કિરણ રચીએ બીજો ભાગ એટલે સ્વાભાવિક છે કિરણ અને જરૂર પડશે એટલે આપણે કિરણ રચી દઈએ એનું નામ આપીએ બીએ બી એક્સ કિરણ હાલ જે રચના કરી હતી ને પ્રમાણે બી એક્સ કિરણ પછી એના પર બી બિંદુ પર કિરણ બી એક્સ પર 4 સેમી નું એક બિંદુ સી મેળવો તો 4 સેમી માપ લઈ અને જો છેદ થયો બિંદુ સી નામ આપી દઈએ તો બી બિંદુ પર કાટ ખૂણો બનાવવાનો છે તો કાટ ખૂણો આ રીતે બનશે બી ઉપર પરિકર મૂકીને આશરે માપની ત્રિજ્યાથી એક ચાપ માર્યા પછી અહીંયાથી પરિકર ઉપર ને અહીંયા મૂકીએ એટલે 90 નો ખૂણો બને 90 ઉપર પરિકર મૂકીને આગળ મારી સોરી અહીંયાથી પહેલું ચાપ મારી એટલે 60 નો ખૂણો બને 60 ઉપરથી 120 નો બને 120 ઉપરથી ઉપર ચાપ મારીએ ત્યાંથી ઉપાડી 60 ઉપર મૂકીને બીજું ચાપ આમ મારીએ તો આ 90 નો ખૂણો બનશે તો 90 નો ખૂણો બનાવતું કિરણ આપણે લાંબુ દોરી દઈએ ફૂટપટ્ટીની મદદથી દોરવાને જેથી તમારે સીધું આવવા માં બરાબર એ કિરણનું નામ આપીએ બી વાય તો 90 નું થઈ ગયું એની ઉપર એ બિંદુ મેળવવાનું 3 સેમી તો ફૂટપટ્ટીની મદદથી 3 સેમી માપ લઈ અને એ બિંદુ અહીંયા આપણે ચાપ મારી દઈએ જો છે તો તે નામ આપીએ એટલે આ 3 સેમી માપ લીધું એમ અને આ 4 સેમી માપ લીધું એ અને સી ફૂટપટ્ટીથી તમે જોડી શકો જોડી દીધું હવે ત્રિકોણ એબીસી સાથે લઘુકોણ બનાવતો કિરણ બીઝેડ રચી
એની પર કેટલા ભાગ કરવાના છે તો જુઓ તમે પાંચ ભાગ છે તો આપણે પાંચ સરખા ભાગ કરવા છે તો અહીંયા પરિકર મૂકી ચાપ મારી 1 2 3 4 અને 5 ભાગ કરી દરેકનું નામ આપી દઈએ B1 B2 B3 B4 અને B5 એમાં નીચે ભાગ કયો આપેલો છે ત્રીજો તો આપણે ત્રીજો ભાગ જોડવાનો તો ત્રીજો ભાગ C બિંદુ સાથે આમ જોડી દઈએ એના માપનો ખૂણો અહીંયા બનાવવાનો છે તો અહીંયા પરિકર મૂકી અને આશરે માપની ત્રિજ્યાથી ચાપ લીધું એનાય માપ લઈ અહીંયા પરિકર મૂકી આશરે માપની ત્રિજ્યાથી આમ ચાપ મારી શકાય એટલે માપ એનાય રાખીને અહીંયાથી ચાપ મારી શકાય પછી પરિકર અહીંયા મૂકીને એક્ઝેક્ટ આટલું માપ લેવાનું એ માપ રાખી ઉપાડી અહીંયા મૂકી પરિકર નામ ચાપ મારી બરોબર તો તમારી જોડે આ રીતે એક રેખાખંડ આવશે એ રેખાખંડ B5 અને BX ને જોશે તે P નામ આપવાનું એટલે B5 P રચ્યો આપણે હવે C ના જેટલો ખૂણો આપણે અહીંયા બનાવવાનો છે તો બિંદુ C ઉપર પરિકર મૂકી અને આશરે માપની ત્રિજ્યાથી એક ચાપ મારીએ એનાય માપ રાખીને P ઉપર મૂકી અને તમે આમ ચાપ મારી શકો પછી અહીંયાથી આટલું માપ લીધું એનાય માપ રાખીને પરિકરની મદદથી તમે આમ ચાપ મારો બરોબર આ બિંદુ અને આ બિંદુ ધ્યાનમાં રાખી અને ફૂટપટ્ટીની મદદથી તમારે સીધે સીધો રેખાખંડ દોરી દેવાનો જે અહીંયા છેદ BY ને ત્યાં Q નામ આપી એટલે BPQ ત્રિકોણ તૈયાર બરોબર તો આના મુદ્દા પણ હું બોલી જોઉં છું પહેલો મુદ્દો આપેલા માપનો ત્રિકોણ ABC રચો બીજો મુદ્દો ત્રિકોણ ABC સાથે લઘુકોણ બનાવતો કિરણ BZ બિંદુ A ના વિરુદ્ધ ભાગમાં રચો ત્રીજો મુદ્દો કિરણ BZ ઉપર B ને કેન્દ્ર લઈ BB1 બરાબર B1 B2 બરાબર B2 B3 બરાબર B3 B4 બરાબર B4 B5 થાય એવા બિંદુઓ B1 B2 B3 4 B3 B4 અને B5 મેળવો પછી B3C રચો B3C સમાંતર B5P રચો જે BX ને P મળશે દે અને નેક્સ્ટ છેલ્લો મુદ્દો AC સમાંતર PQ રચો આમ ત્રિકોણ BPQ માંગેલા માપનો તૈયાર થાય છે આ રીતે આપણે રચના કરી શકીએ ક્લિયર એ આપણો છેલ્લી રચના હતી એના મુદ્દા પણ હું બોલ્યો તોય તમારે આગળની રચના આધારે જાતે લખી શકો બસ આગળની માહિતી એટલે કે નવી રચના આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું બસ થેન્ક યુ